नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे अमरनाथनी यात्राए जोई रह्या तो एमां आपणे त्यां सुधी जोयुं के लेखक फरवा कया कारणोसर जाय छे के त्यां फरवा गया छे अने हजु बे महीनानी वार छे तो बे महीना त्यां रोकाई शके एम नथी एटले चंदनवाड़ी जवा माटे ए तैयार थाय छे। तो रस्तामां ए जे जोवे छे અને કેવી રીતે જાય છે એનું વર્ણન અહીંયા કરે છે, તો આપણે જોઈએ આગળ। મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજુ ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી ન હતી, તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે। થોડા દિવસ પહેલાં કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતરને છેલ્લી મંજલ જતી કરી હતી, તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો। બંને પુત્ર તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા। આગલી સાંજે ઘોડા પસંદ કરી દીધા, અમે ત્રણેય ઘોડે સવારેની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા। હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનો ભાથો બાંધી આપવા વર્દી આપી દીધી, પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટ્યા। વર્તે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા। હવે તમે જઈને તરત જ ઉભા રહી જાઓ ને તો તરત ઘોડા મળે નહીં, એના આગલા દિવસે સવારે તમે લગભગ 5 વાગે તો ઉઠીને ઘોડા સવારો ચાલુ થઈ જાય છે, એટલે આગલા દિવસે તમારી ઘોડાને પસંદગી કરવી પડે છે। અને એ ઘોડે સવારે કેટલા રૂપિયા લે છે અને કેટલા દિવસે ક્યાં કેવી રીતે ઉતારે એ બધી જ વાતચીત ત્યાં કરવામાં આવે છે। કારણ કે જો તમે બીજે દિવસે સવારે 5 વાગે જાઓ તો બધા ઘોડા બુકિંગ કરેલા હોય છે, એટલે આવી રીતે ત્યાં કેદારનાથમાં પણ એવું હોય છે કે રાત્રે જ ઘોડાઓની બુકિંગ કરવી પડે છે। તો આ બધાએ પહેલાં ઘોડા બુકિંગ કરી દીધા અને સવારે 5 વાગ્યાનો ટાઈમ આપીને ઘોડા સવારે જતા રહ્યા અને 5 વાગે ઊભા થઈને આપણે તૈયાર થઈને ત્યાં બેસી જવું પડે। ઘોડા જેમ જેમ આપણી પાસે આવે આપણે એને નામ નંબરને ફોન નંબરને ઘોડા નંબર એ લઈ લેવો પડે છે, નહીંકર આપણે એ ઘોડા અને આપણે સાથે બેસતા નથી। આપણો જે રોકાવાનું જે સ્થળ છે એ ત્યાં તંબુ બાંધેલું હોય છે, ત્યાં આપણે રોકાવું પડે છે અને ત્યાંનું તો વાતાવરણ તમે જુઓ કે એ જે આપણે જે ગાડી ઉપર સૂતા હોય ને એને આમ દબાવો ને તેમાંથી પણ પાણી નીકળે એવા ગાડી ઉપર સુવાનું હોય છે, કેમ કે વાતાવરણ જ એવું હોય છે તો પાણી 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 ભેજવાળું વાતાવરણ હોય છે ત્યાં। નળમાંથી પણ ચકલી ચાલુ કરો તો પણ પાણી નથી આવતું, કેમ કે બરફના કારણે થીકી જાય છે, એટલે એક પાણીને ડોલના 20-20 રૂપિયા હતા અત્યાર તો 50 રૂપિયા લે છે પાણી પીવાના, અને તેને ત્યાં જાઓ એટલે તમને ભૂખ જ ના લાગે પહેલી વાર। તો આ લોકો બધું એ બધું સગવડ આપણે જાતે કરીને જવાનું હોય છે, કેમ કે ત્યાં જે સગવડ હોય છે વચ્ચે કોઈ સગવડ નથી હોતી, આ જ્યાં જ્યાં પડાવો છે ત્યાં ત્યાં સગવડો હોય છે, એકાદ બે હોટલો હોય છે કે જે આપણે ખાવા પીવાનું મળી રહે, પણ શું ત્યાંનું જો આપણે ખાવા પીવાનું ખાઈએ તો આપણી તબિયત બગડી જાય છે, એટલે બધા પોતાના ઘરેથી જ વધારે પડતો નાસ્તો લઈ જવાનો આગ્રહ રાખે છે, ખાવાનું પસંદ કરતા નથી, નાસ્તો ચાલે લે છે એટલે એમની ગાડી દોડી। પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે। કશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ, નદી કાંઠે કેવી અભિરામ ભરાઈ, સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા દોડા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા, પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી અલગાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ, એક અંગ્રેજી કાવ્યપંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટન કરવા માંડી। હવે કાશ્મીરમાં શેષ નદીને કિનારે કિનારે જતા હોય છે અને કાશ્મીર એટલે સફરજનનો બગીચો, ચારે બાજુ તમે જુઓ તો આટલા આટલા સરસ સફરજન તમને ત્યાં જોવા મળે અને શેષ નદીને કિનારે હરેક કાંઠે કાંઠે સફરજન જોઈએ। તો એક નદી કે છે, અ થિંકિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, નિશાનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી, વાયરાથી ઉડી જતી ઉર્મીને ખેંચી પકડવા મળતી મુગ્ધા કન્યાઓને યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી છે, અને નદીની જેમને પડખે રળિયામને ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાડીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની
સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યકાઓની સિસોટી વગાડી એકડી છોકરાઓ જાણે ખીચવી રહ્યા હતા. શેષ શેષ નદીનું વર્ણન કર્યું. તમને આ પ્રશ્ન ભાગ્ય બે માર્કમાં પૂછાય. શેષ નદીનું વર્ણન, તો શેષ નદીનું વર્ણન તો તમે એ ઉછાળા મારતી હતી, પાણીની ખળખળ કરતી અવાજ નદીનો વહેતો હતો, પછી ઉતાવળમાં વહી જતી હોય શેષ નદી એવું, પછી એની આજુબાજુ ટેકરીઓ હતી, પર્વતોની હારમાળા હતી, કુસ્તી ઉસ્કામાં નદી, તો એવી રીતે વાત લખી નાખવાનું બરાબર. બુલબુલ રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા શી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લક્ષણે આવતા તે સંભાળ ભર્યા પગલા માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. પોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકતા અને વળી સાંકડી કેરી આવતા ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ઘોડા સવાર એટલા સરસ રીતે ઘોડા ચલાવતા હતા. પોળો માર્ગ આવે તો ત્રણ ઘોડા એક આડમાં ચલાવતા અને સાંકડી ગલી આવે તો એક પછી એક ઘોડાઓ ચલાવતા હતા. જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના બે પુત્ર. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. સોહામણા કશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતાવ્રતથી ગેરી બની આનંદમગ્ન હતી. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના, વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોનો ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. હવે જ્યારે રસ્તામાં જતા હતા ત્યારે બે વ્યક્તિનો તેને મુલાકાત થઈ. તેનું નામ શું હતું? કૃષ્ણા હઠીસિંહ અને તેમના બે પુત્રોમાં. અને કશ્મીરનો સૂર્યોદય જેમ જેમ આથમતો હતો તેમ તાજગીથી તેનું વાતાવરણ કેવું ભરપૂર હતું. કુદરતના વસંતવરાથી ઘેરી બની આનંદમય હતા અને મસ્ત મને ગીતો ગાતા અને સંસ્કૃત કવિઓના, વસંત ઋતુના એવા વર્ણનાત્મક કરતા કરતા ત્યાંથી પ્રસાર ઘોડા ઉપર થઈ જતા હતા. જ્યારે જ્યારે આવું વાતાવરણ હોય છે ત્યારે આપણે પીક નથી રાખતા અને ચારે બાજુનું વાતાવરણ કેવું આહલાદક છે એવું જોતા હતા. કવિ કેવું સુંદર બનાવ્યું છે, આ નદીઓનું પૈકળાદાન, પર્વતો, એવું વાત સમજી સમજીને આપણે ધીમે ધીમે ત્યાં આગળ પ્રયાણ કરતા હતા. આટલે સુધી કપડી. જય જય ભારત. ઓહ.